સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે રાષ્ટ્રીય મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી. જે બાઇક રેલી જમ્મુ કાશ્મીર અને આપણા અહીંયા ઇન્ડિયામાં ભારત ગુજરાતની અંદર જે કચ્છમાંથી આવેલા છે, કચ્છથી રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી થઈને આજે ભાવનગર સુધી પહોંચ્યા છે એ તમામ પ્રતિનિધિઓનું, અનિલ ગઢવી સાહેબ અને એમની ટીમનું સર્વોત્તમ ડેરી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આમની સાથે અહીંયા ઉપસ્થિત આપણા મીડિયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે સર્વોત્તમ ડેરીના તમામ કર્મચારી મિત્રો ને નમ્ર વિનંતી કે પોતપોતાની જગ્યા ગ્રહણ કરે અને કાર્યક્રમ દરમિયાન ખૂબ આપણે શાંતિ સહકાર એકબીજાને આપશું. સૌપ્રથમ આપણે આવેલા મહેમાનોને લીંબુ પાણી રિફ્રેશિંગ ડ્રિંક્સથી આપણે એમનું સ્વાગત કરીશું. તો વિજયભાઈ રમણ, થેન્ક યુ સર.
આપણી રેલીનો આપણા બાઇક્સનો અવાજ ઘરે ઘરે સુધી પહોંચાડી રહ્યા છે. ડોક્ટર કુરિયર સાહેબનો સંદેશ. જિંદાળા સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે પછી હું વિનંતી કરીશ કે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અમને પ્રોત્સાહન આપવા બદલ અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા બદલ મેનેજિંગ ડિરેક્ટર માન્ય જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સમગ્ર સર્વોત્તમ દરી કર્મચારી ભાઈઓ બહેનોનો હું સરોદય આભાર માનું છું અને આશા રાખું છું ભવિષ્યમાં પણ આપ સૌ તરફથી આ આપણું પોતાનું એક પ્રોગ્રામ છે, આપણું પોતાનું ફંક્શન છે, આપણું પોતાનું એક ફેમિલી છે, એટલે આપણે નોખા કે અલગ નથી. છતાં પણ જે રીતે અમારું સન્માન થયું અને જે સરસ કાર્યક્રમનું આયોજન થયું તે બદલ સરહૃદય અમારી સમગ્ર ટીમ વતી હું આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. છે અવડો મોટો પરિવાર છે અમૂલનો, હવે અમને એવું લાગે છે ને કે અમે પોતે પણ એ પરિવારના ભાગ બની ગયા છે. તરસ લાગી પાણી નથી પીવડાવતા અને જમાડતા નથી, બહુ જ ધ્યાન રાખે છે અમારું. અને અમૂલ વિશે અમે જાણતા હતા કે આપણે દૂધ આવે ઘરે, બટર લેતા હોય, બધાના પ્રોડક્ટ લેતા હોય, પણ એ શું છે પરિવાર કોઓપરેટિવ અમને એટલો ખ્યાલ ના હતો. તો આ રેલી દ્વારા અમે ગામડે ગામડે જઈએ છીએ જ્યાં પણ એના મંડળીઓ છે, કલેક્શન સેન્ટર્સ છે, અમે સાવજ ડેરી, સરહદ ડેરી, બધી અલગ અલગ ડેરીઝમાં ગયા. આ ખરેખર એક સહિયારો પુરુષાર્થ છે. એમનો અપ્રોચ હતો કે આવી રીતે રેવોલ્યુશનરી વ્હાઈટ મિલ્કમેન ઓફ ઇન્ડિયાનો એક ઇવેન્ટ થાય છે. ઓલ થેન્ક્સ ટુ હિમ કે એમણે
અમને અપ્રોચ કર્યો કે વાઈ આપણે આવી રીતે રાઇડ કરીએ, સાથે એક ઇવેન્ટ કરવી છે. એન્ડ ડૉક્ટર કુરિયન વર્ગ ઇઝ નાનપણથી વિધાઉટ મિલ્ક નથિંગ કેન હેપન ઇન અવર લાઈફ. મોર્નિંગ પડે એટલે દૂધ જોઈએ, નાના હતા થયા મોટા થયા તો ચા પીતા થયા, તો વિધાઉટ મિલ્ક નથિંગ હેપન્સ. તો ફિલોસોફી એવી હતી કે અમૂલ એટલે મિલ્ક, આપણે મિલ્ક પ્રોડક્ટ યુઝ કરીશ. પછી ડોક્ટર કુરિયન વર્ગ ઇઝ એ સિટીના લોકો મારો અવાજ સાંભળશે તો એક્ચ્યુઅલી અહીંયા આવેલી એક પ્રાઉડ વાળી ફીલ આવી રહી છે મને, એટલે હું લકી માનું છું મારી જાતને કે હું અહીંયા જોડાઈ અને અહીંયા આવી તમારા બધાની સાથે. તો ભાવનગરમાં હજી ખાલી લોન્ચ નથી થયું, એક જ મહિનામાં અમે લોકો લોન્ચ કરવાના છીએ. એમાં રોજ બપોરે મારો શો આવે છે 2-5 ગપશપ ગેંગ કરીએ, જેમાં હું બોલિવૂડની વાતો કરીશ બધાની સાથે, એવી એવી વાતો કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય એની ગેરંટી. પણ હા, ખાલી તમારે ટ્યુનિંગ કરવાનું રહેશે ભાવનગરનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM. જબ સુનો ટોપ સુનો. થેન્ક યુ સો મચ. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર શ્રી વર્ગીસ કુરિયન સાહેબની 97મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે રૂપે અમે જ્યારે કહી રહ્યા છીએ ત્યારે સેલિબ્રેટિંગ ડૉક્ટર કુરિયન, એમની જન્મજયંતિની ઉજવણીના એક ભાગ રૂપે અમૂલ દ્વારા જમ્મુથી આણંદ અને સરહદ દરી લાખોંડ એટલે ભુજથી આણંદ સુધીની 2 ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજી બાઇક રેલી પરમ દિવસે સવારે લાખોંડ દેરી સરહદથી નીકળી અને રાજકોટ ગઈ, રાજકોટથી ગઈકાલે સવારે પોરબંદર થઈ અને ગઈકાલે સાંજે અમે જુનાગઢ પહોંચ્યા. આજે સવારે જુનાગઢથી નીકળી અને અમે અહીંયા અત્યારે હાલ ભાવનગર ઉપસ્થિત છીએ. અમારી સાથે 16 બાઇકર્સ છે અને અમારો લગભગ આવતીકાલે સવારે ભાવનગરથી નીકળી સુરેન્દ્રનગર થઈ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર થઈ ઉત્તમ ડેરીનો નવાપરા પ્લાન્ટની વિઝિટ કરી અને અમૂલ ફેટ ડેરી ગાંધીનગર આવતીકાલે 25 તારીખે સાંજે પહોંચીશું. ત્યાર પછી 26 નવેમ્બરે ડૉક્ટર શ્રી કુરિયન સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે અમારી બાઇક રેલી સાથે, બંને બાઇક રેલી સવારે 26 તારીખે આણંદ ખાતે પહોંચશે અને અમારી આ બંને બાઇક રેલીનું ત્યાં સમાપન થશે. ઓકે, શ્વેત ક્રાંતિના પ્રણેતા આદરણીય ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેઓએ સહકારી ક્ષેત્રે અને અમૂલ બ્રાન્ડ અમૂલને અમે શરૂઆત થઈ હતી આણંદથી, એટલે અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ ટૂંકા નામે અમૂલથી ઓળખીએ, પણ જેનું મૂલ જ ન થઈ શકે એવી અમૂલ કે જેનું નામ ગુજરાત ભારતભરમાં અને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે એવા ગોડફાધર ડૉક્ટર કુરિયન સાહેબને આજે 97મી જન્મદિવસ નિમિત્તે અમે બધા આ બાઇકના રેલીના રૂપમાં જે જે સાહેબનો કર્તવ્ય છે, સાહેબના વિચારો છે, સાહેબે જે કાર્ય કર્યા છે એ અમે ગામડે ગામડે અને લોકો સુધી એના વિચારો પહોંચાડવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આજે રેલીનું આયોજન કર્યું છે. રેલીના 4થા દિવસે આજે ભાવનગરમાં રેલી પહોંચી છે 16 બાઇકરો સાથે, જે કાલે સુરેન્દ્રનગર થઈ અને પરમ દિવસે એટલે કે 26 તારીખે વાયા અમૂલ ફેટ ડેરી થઈને આણંદ પહોંચવાની છે અને ત્યાં એક અમારી રેલી જમ્મુ કાશ્મીરથી આણંદ પહોંચવાની છે. આમ આખા ભારત દેશની અંદર આ રેલી ફરીને આદરણીય ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબના વિચારો અને એના કર્મોની જાણકારી પબ્લિક સુધી પહોંચાડવાના છીએ.